ડભોઈ ચોકસી બજાર નજીક આવેલા પૌરાણિક રણછોડરાયજી મંદિર જીર્ણોદ્ધાર પ્રસંગે વિષ્ણુ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. મંદિર ચોક ખાતે યોજાયેલા આ પ્રસંગમાં સર્વે ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી. ડભોઈના ચોકસી બજાર નજીક પૌરાણિક રણછોડજીની મંદિર આવેલ છે, જે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં અને અતિ જર્જરિત થઈ ગયેલ હોય ત્યારે સ્થાનિક ભક્તો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મંદિર જીર્ણોદ્ધાર બાદ મંદિર ધ્વજારોહણ અને પૂજન વિધિ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભજન સંધ્યા અને વિવિધ કાર્યક્રમો સાથે મહાપ્રસાદી અને વિષ્ણુ યાગ રાખવામાં આવ્યો. આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી. વિજય બારોટ, ZSTV, ડભોઈ. આજે ડભોઈ ધર્માવતી શહેરમાં 150 વર્ષ જૂનું આ રણછોડરાયજીનું મંદિર હતું, ને છેલ્લા 25 વર્ષથી પૂજા પાઠ નતા થતા, પણ આ સોની પરિવાર દ્વારા એક પુનઃ જીર્ણોદ્ધાર કરીને આજે મંદિર રણછોડરાયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ને આ રાજા રણછોડરાય હાજરા હાજુર છે. જે બી 11 પૂનમો ભરતા હોય છે એમની મનોકામના પૂર્ણ થાય છે. ને આજના યુગમાં મારા મિત્રો બે જે હતા એમના એન્ગેજમેન્ટ નહોતા થતા, એ 5 પૂનમો ભરીને એમનું એ એન્ગેજમેન્ટ થઈ ગયા. એટલે સાક્ષાત રાજા રણછોડરાય ડાકોર પછીનું બીજું સ્વરૂપ અહીં તમે જોવા મળો. અહીં જે તમે જે મનોકામના ધારો તે કામ તમારું પૂર્ણ થાય છે. ને વિષ્ણુ યાદ કરીને આજે ફરી જીર્ણોદ્ધાર મંદિરનો ચાલુ કર્યું છે, ને હરિભક્તો અને ખુશાલીનો માહોલ ઊભો થયો છે.